ગુડ મોર્નિંગ. ધોરણ એક વિષય પર્યાવરણ, બધા પર્યાવરણની બધે પોતી બરકડો, પાઠ નંબર સાત છે આપણો. ચપટી વાગી એ પાઠ ખોલો બધા જ. એમાં સી ડબલ્યુ કરો અને તારીખ મારો આજની 15/12/2020 અને મંગળવાર. ચાલો જુઓ એમાં શું છે. આપણને પ્રશ્નના જવાબ આપ્યા છે બરાબર. નીચે પૂછેલા પ્રશ્નના મૌખિક ઉત્તર આપો. આ મેં તમને સમજાવ્યું છે અને આગળના પીરિયડમાં આ વસ્તુ તમારે તમારી પર્યાવરણની નોટમાં પણ લખવાનું છે બરાબર છે. શામાં લખવાનું છે? તમારી પર્યાવરણની નોટમાં. આપણે પહેલાં નીચેનો પ્રશ્ન જોઈશું. તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે બોક્સમાં લખો અને જોડો બરાબર છે. તો ચાલો બધાનું ધ્યાન તમારી ચોપડીમાં. આપણા ઘરમાં કોણ કોણ રહે છે આપણે જોડકા જોડવાના છે અને પછી એમાં નામ લખવાના છે. તો પહેલાં આપણે નામ લખી દઈશું. તો આ કોણ છે? પપ્પા, મમ્મી, બહેન, ભાઈ, દાદા અને દાદી બરાબર છે. હા, હવે આપણે એને જોડવાના છે. જો બહેન ઘરમાં રહે છે, પપ્પા ઘરમાં રહે છે, મમ્મી રહે છે, ભાઈ રહે છે, દાદી રહે છે અને દાદા રહે છે બરાબર છે. આવી રીતે આપણે જોડકાને જોડી દેવાના છે અને મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા ને દાદી આપણે બધા ભેગા મળીને ઘરમાં રહીએ છીએ બરાબર છે. હવે આપણે પ્રશ્નના જવાબ જોઈશું. તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તો આપણે આગળ જોયું ને, મમ્મીના, પપ્પાના, બહેનના અને ભાઈના. તમારા પપ્પાનું નામ શું છે? તો તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. તમારા બહેનનું નામ શું છે? તો તમારે તમારી બહેનનું નામ લખવાનું છે. પપ્પાના બહેનને શું કહેવાય? તો શું કહેવાય? પપ્પાના બહેનને ફોઈ. પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા. તમારા દાદાનું નામ શું છે? તો તમારા દાદાનું નામ જે હોય એ તમારે લખવાનું છે. તમારા મમ્મીનું નામ શું છે? તો અમે આપણા મમ્મીનું નામ લખીશું. તમારા ભાઈનું નામ શું છે? તો આપણે એમાં ભાઈનું નામ લખીશું. તમારામાંથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? તો જે મોટું હોય એમાં આપણે ખરું કરીશું. મમ્મીના બહેનને શું કહેવાય? માસી. મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. તમારી દાદીનું નામ શું છે? તો તમારે લખવાનું છે બરાબર છે. હવે ત્યાર પછી જુઓ પ્રશ્ન નંબર 5. ચિત્રો ધ્યાનથી જુઓ અને એ વિશે કહો. તો જુઓ આપણે ચિત્ર ધ્યાનથી જોવાનું છે. શું છે ચિત્રમાં? કે એક દાદાજી લાકડી લઈને જાય છે. તો એમાં એક નાનો છોકરો છે એ દાદાજીને હાથ પકડીને ચલાવે છે, એવું જ છે ને? હા. ત્યાર પછી જુઓ, એક આ સરસ મજાનું ઘર છે. એ ઘરની આજુબાજુમાં નાના નાના ફૂલછોડ રોપ્યા છે. તો એ ફૂલછોડને આ છોકરી પાણી પીવડાવે છે ને? એના હાથમાં જુઓ, એનાથી આ બધા ઝાડમાં એ પાણી છાંટે છે. પછી જુઓ આ ચિત્રમાં શું દેખાય છે? કે બે ભાઈ બહેન છે, એ બેઠા બેઠા એમનું હોમવર્ક કરે છે ને? પોતપોતાની ચોપડી લીધી છે અને એમની ચોપડીમાં એ પોતપોતાનું હોમવર્ક કરતા દેખાય છે. ત્યાર પછી જુઓ આ નાનો બાબો છે એ શું કરે છે? એની મમ્મી પપ્પાને ચા આપે છે. દેખાય છે તમને? ટ્રેની અંદર પાણીની ગ્લાસથી અને ચા છે. ત્યાર પછી શું છે કે આ જે છોકરી છે એ એની મમ્મીને રસોડામાં હેલ્પ કરે છે, મદદ કરે છે. મમ્મી જમવાનું બનાવે છે તો એ શું કરે છે? એ વાસણ ધોવે છે. દેખાય છે ને? તમે પણ આ બધી વસ્તુઓ કરી શકો છો. કરાય ને આપણાથી? મમ્મી જમવાનું બનાવતા હોય તો આપણાથી આપણી પ્લેટ ધોઈ નખાય ને બરાબર છે. ત્યાર પછી જુઓ આ દાદાજી છે
એ દાદાજીને છોકરો શું કરે છે, એમને દવા આપે છે, ટ્રેની અંદર દવા છે, પાણીની ગ્લાસ છે, બરાબર છે? એટલે આપણાથી જો ઉંમરમાં મોટા હોય કે પછી આપણી જેટલા સરખા હોય, પણ આપણે બધાની મદદ હંમેશા કરવી જોઈએ, બરાબર છે? ત્યાર પછી જુઓ, આ બધા ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરે છે, બરાબર છે? તમારે પણ સવારમાં ઉઠી અને મંદિર પાસે બેસીને ભગવાનને પ્રાર્થના કરવાની છે, બરાબર છે? ત્યાર પછી જુઓ, આ નાનો છોકરો અને છોકરી શું કરે છે, એમના ઘરની બહારનું જે આંગણું છે એની સાફ સફાઈ કરે છે, કરે છે ને સાફ સફાઈ? જુઓ, એમના હાથમાં સાવરણો છે, કચરો ભરવા માટે ટોપલો પણ છે, એટલે બધો કચરો ભેગો કરીને આપણે ટોપલામાં ભરવાનો છે, એટલે આપણા ઘરનું આંગણું ચોખ્ખું રહે, અને આપણું ઘર ચોખ્ખું તો આપણા ઘરમાં બીમારી આવે નહીં, બરાબર છે? એટલે આ ચિત્ર પરથી આપણને શું શીખવા મળે છે કે આ બધા જ કામ આપણે પણ કરી શકીએ છીએ, બરાબર ને? થાય ને, દાદાનો હાથ પકડીને આપણે દાદાને લઈ જઈ શકીએ છીએ ને બહાર, પછી ફૂલ ટીમાં પાણી પણ નાખી શકીએ છીએ, આપણા ઘરે ફૂલ હોય છે કુંડામાં તો આપણે એમાં પાણી નાખી શકીએ છીએ, પછી શાંતિથી ભાઈ બહેન સાથે બેસીને હોમવર્ક પણ કરી શકીએ છીએ, બરાબર છે? ત્યાર પછી જુઓ, આપણે મમ્મી પપ્પાને ચા પી શકીએ છીએ, પછી મમ્મીને વાસણ ધોવામાં મદદ કરી શકીએ છીએ, દાદાને દવા આપી શકીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાફ સફાઈ પણ કરાય. હવે આ માટે તમને જે યોગ્ય લાગે એ તમારે કરવાનું છે, બરાબર છે? ત્યાર પછી જુઓ, બસ આપણે અહીં સુધી ભણીશું અને આની પછી હું તમને પ્રશ્નના જવાબ બોર્ડ પર લખાવી અને પછી ફોટો પાડીને મોકલીશ, એ પણ તમારે તમારી નોટમાં લખવાના છે, પણ એની પછીના વિડીયોમાં લખીશું આપણે, બરાબર છે? તો અત્યારે આપણે અહીં સુધી ભણીશું પ્રશ્નના જવાબ, તમારા ઘરમાં કોણ રહે છે એ જોડકા જોડ્યા, અને આ ચિત્ર જોઈને આપણે શું કરે છે એ જોયું, બરાબર છે? તો આજે અહીં સુધી, આની પછીમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.